हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आज आप चैप्टर नंबर 20 प्रचलन अने हलनचलन एना एमसीक्यू जोईशू, जे तमने नीट में उपयोगी बनी रहेशे। तो फर्स्ट क्वेश्चन छे, मानव शरीर में तरती पांसळीओनी संख्या केटली छे? ए 6 जोड़, बी 5 जोड़, सी 2 जोड़, डी 3 जोड़। तो मानवमां तरती पांसळी जे 11मी अने 12मी जोड़ छे, जेने तरती पांसळी कहेवामां आवे छे। तो 11मी अने 12मी जोड़ एटले के 2 जोड़ तरती पांसळीओनी जोवा मळे छे। सेकंड नंबरनो क्वेश्चन छे, रुधिरमांना लसिका कणो कई गति दर्शावे छे? ए अमीबीय, बी स्नायुमय, सी पक्षमल, डी आपेल पैकी एक पण नहीं। रुधिरमांना लसिका कणो ए अमीबीय गति दर्शावे छे। ज्यां शरीर में कोई भागे इजा थई होय तो इजावाला भागे पहुँची अने एंटीजन एटले के बहारथी प्रवेशता वायरस के बेक्टेरियानु भक्षण करे छे। तो रुधिरमांना लसिका कणो अमीबीय गति दर्शावे छे। આગળનો ક્વેશ્ચન તમને આપ્યો છે, થર્ડ નંબરનો ક્વેશ્ચન, કંકાલ સ્નાયુના કયા સંકોચનશીલ પ્રોટીનનો એટીપીએઝ ક્રિયાશીલમાં સમાવિષ્ટ થાય છે? એ ટ્રોપોનિન, બી ટ્રોપોમાયોસિન, સી માયોસિન, ડી એક્ટિન। તો માયોસિન તંતુ એ એટીપીએઝ ઉત્સેચક તરીકે વર્તે છે। માયોસિન સંકોચનશીલ પ્રોટીન છે જેનો એટીપીએઝ તરીકે ઉપયોગ થાય છે અથવા એટીપીએઝ તરીકે વર્તે છે। ફોર નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, ચાલક ચેતાતંતુના ચેતાંતોમાંથી સ્ત્રવતો કયો રાસાયણિક પ્રેષક સ્નાયુતંતુ પરમાં ઉત્તેજના પહોંચાડે છે? એ એસિટાઇલ કોએન્ઝાઇમ, બી એસિટાઇલ કોલાઇન, સી એસિટાલ્ડિહાઇડ, ડી એસિટેટ। તો ચાલક ચેતાતંતુના ચેતાંતોમાંથી એસિટાઇલ કોલાઇન નામનું ચેતાપ્રેષક દ્રવ્ય ઉત્પન્ન થાય છે, જે સ્નાયુતંતુ પરમાં ઉત્તેજના પહોંચાડે છે। આગળ પાંચ નંબરનો ક્વેશ્ચન છે, સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ દરમિયાન કયું બિંબ વધઘટ પામતું નથી? આઈ બિંબ, બી એ બિંબ, સી એચ બિંબ, ડી આપેલ પૈકી એક પણ નહીં। સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ દરમિયાન એ બિંબમાં કોઈ પણ ફેરફાર થતો નથી, એટલે કે વધઘટ પામતું નથી। સિક્સ નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, હલનચલન અને પ્રચલન માટે કયું વિધાન સાચું છે? એ હલનચલનમાં સ્થાનફેર થાય પણ પ્રચલનમાં સ્થાનફેર ન થાય, બી હલનચલનમાં સ્થાનફેર ન થાય પણ પ્રચલનમાં સ્થાનફેર થાય, સી હલનચલનમાં સ્થાનફેર થાય અને પ્રચલનમાં હલનચલન ન થાય, ડી હલનચલનથી પ્રચલન થાય જ અને પ્રચલનમાં હલનચલન જરૂરી નથી। તો એમાં આન્સર આવશે બી, હલનચલનમાં સ્થાનફેર ન થાય પણ પ્રચલનમાં સ્થાનફેર થાય છે। તો આન્સર આવશે બી। આગળનો ક્વેશ્ચન છે, સેવન નંબરનો, સફેદ સ્નાયુ કરતાં લાલ સ્નાયુમાં કોનું પ્રમાણ ઘણું વધારે હોય છે? એ હિમોગ્લોબિન, બી માયોગ્લોબિન, સી માયોસિન, ડી ટ્રોપોમાયોસિન। તો સફેદ સ્નાયુ કરતાં લાલ સ્નાયુમાં માયોગ્લોબિનનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે સ્નાયુ લાલ રંગના દેખાય છે। એઇટ નંબરનો ક્વેશ્ચન છે, કયું દ્રવ્ય ચેતાપ્રેષક છે? એ ટ્રોપોનિન, બી માયોગ્લોબિન, સી એસિટાઇલ કોલાઇન, ડી ટ્રોપોમાયોસિન। તો કયું દ્રવ્ય ચેતાપ્રેષક છે? તો આન્સર આવશે એસિટાઇલ કોલાઇન, એ ચેતાપ્રેષક દ્રવ્ય છે। નાઇન નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, ઘૂંટણનો સાંધો કયા પ્રકારનો છે? એ ઉખડી સાંધો, બી કંદુકુલુખલ સાંધો, સી સીવન સાંધો, ડી મુક્તચલ સાંધો। તો ઘૂંટણના સાંધાને મુક્તચલ સાંધા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ સાંધો સાઇનોવિયલ કોટરમાં આવેલો છે, બરાબર,
અને મુક્ત રીતે હલનચલન કરી શકે છે એટલે એને મુક્તચલ સાંધો કહેવાય છે. 10 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, માનવ ખોપરીમાં કુલ અસ્થિ સંખ્યા કેટલી છે? એ 26, બી 22, સી 30, ડી 107. તો એનો આન્સર આવશે માનવ ખોપરીમાં કુલ અસ્થિ સંખ્યા 22 છે. 11. એટલાસ અને અક્ષ કશેરુકા વચ્ચેનો સાંધો કયા પ્રકારનો છે? એ કંદુકુલ ઉખલ, બી ઉખડીનો સાંધો, સી સેડલ, ડી કોલાજન. તો એનો આન્સર આવશે ઉખડીનો સાંધો. હવે એટલાસ અને અક્ષ કશેરુકા કોને કહેવાય? તો કરોડસમમાં આવેલી જે કશેરુકાઓ છે એમાં પહેલી અને બીજી કશેરુકા એને એટલાસ અને અક્ષ કશેરુકા તરીકે ઓળખવામાં આવે છે, અને એની વચ્ચે જે સાંધો રચાય છે જેને ઉખડી સાંધા તરીકે ઓળખવામાં આવે છે. 12 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, સ્નાયુતંતુકના કયા ભાગમાં માત્ર માયોસિન સૂક્ષ્મતંતુકો આવેલા હોય છે? એચ બીમ, બી એ બીમ, સી આઈ બીમ, ડી ઝેડ બીમ. તો સ્નાયુતંતુકના એચ બીમ એટલે કે હેન્સનની રેખાના ભાગમાં ફક્ત માયોસિન સૂક્ષ્મતંતુકો આવેલા હોય છે. 13 નંબરનો ક્વેશ્ચન છે, વિશ્રામી સ્થિતિમાં એ બિંબ વિસ્તારમાં એ માત્ર એક્ટિન તંતુકો હોય છે, બી માત્ર માયોસિન તંતુકો હોય છે, સી એસિટાઇલ કોલાઇન હોય છે, ડી માયોસિન અને એક્ટિન બંને તંતુકો હોય છે. તો વિશ્રામી સ્થિતિમાં એ બિંબમાં એ બિંબમાં માયોસિન અને એક્ટિન બંને તંતુકો આવેલા હોય છે. 14 નંબરનો ક્વેશ્ચન, ઝેડ બીમ ક્યાં હોય છે? આઈ બીમમાં, બી એ બીમમાં, સી એચ રેખામાં, ડી ટી તંત્રમાં. તો ઝેડ રેખા એટલે કે ક્રાઉઝની કલા. તો આઈ બીમમાં બરાબર મધ્યમાંથી પસાર થતી રેખાને ઝેડ રેખા અથવા ક્રાઉઝની કલા કહેવાય છે. તો ઝેડ બીમ એ આઈ બીમમાં આવેલું હોય છે. 15 નંબરનો ક્વેશ્ચન છે, પ્રત્યેક સ્નાયુતંતુખંડનો વિસ્તાર એટલે એ બે ક્રમિક આઈ બીમ વચ્ચેનો વિસ્તાર, બી બે ક્રમિક એ બીમ વચ્ચેનો વિસ્તાર, સી બે ક્રમિક એચ રેખા વચ્ચેનો વિસ્તાર, ડી બે ક્રમિક ઝેડ રેખા વચ્ચેનો વિસ્તાર. તો આન્સર આવશે પ્રત્યેક સ્નાયુતંતુખંડનો વિસ્તાર એટલે કે બે ક્રમિક ઝેડ બીમ વચ્ચેનો વિસ્તાર, જેને સ્નાયુતંતુખંડ તરીકે ઓળખવામાં આવે છે. આગળ 16 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, કયું વિધાન સાચું છે? એ ઉપલું જડબું સ્નાયુઓ વડે મસ્તક સાથે જોડાયેલું છે, બી નીચલું જડબું અસ્થિઓ વડે મસ્તક સાથે જોડાયેલું છે, સી ખોપરીમાં બંને જડબા હાલી ચાલી શકે છે, ડી ખોપરીમાં ફક્ત નીચલું જડબું જ હાલી ચાલી શકે છે. તો આન્સર આવશે ડી ખોપરીમાં ફક્ત નીચલું જડબું જ હાલી ચાલી શકે છે. 17 નંબરનો ક્વેશ્ચન છે, મધ્યકર્ણના 3 અસ્થિઓના સાચા નામ કયા છે? એ શંકક, અક્ષક અને અક્ષ, બી અક્ષક ગાદી અને શ્રોણી, સી હથોડી એરણ અને પેંગડું, ડી હથોડી ત્રિકાસ્થિ અને ઢાંકણી. તો મધ્યકર્ણના 3 અસ્થિઓના નામ છે હથોડી એરણ અને પેંગડું. તો ઓપ્શન આવશે સી. આગળ 18 નંબરનો ક્વેશ્ચન છે, પાંસળીની 8મી, 9મી અને 10મી જોડ વક્ષ બાજુએ કોની સાથે જોડાય છે? એ ઉરસીય કશેરુકા સાથે, બી એકબીજા સાથે અને 5, 7મી જોડ સાથે, સી ઉરોસ્થી સાથે, ડી કોઈ જોડાણ ધરાવતી નથી. તો પાંસળીની 8મી, 9મી અને 10મી જોડ વક્ષ બાજુએ એકબીજા સાથે અને 7મી જોડ સાથે જોડાણ દર્શાવે છે. 19 નંબરનો ક્વેશ્ચન છે, અક્ષક ખાલી જગ્યા એ અક્ષીનું હાડકું, અક્ષીય કંકાલનું અસ્થિ, હાંસળીનું હાડકું કહેવાય છે કે પછી 4 વળાંક ધરાવે છે. તો અક્ષકને હાંસળીના હાડકા તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ 20 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, તરતી પાંસળીઓ એ
ફક્ત ઉરસીય કશેરુકા સાથે જોડાયેલી હોય છે. બી પૃષ્ઠ બાજુએ જોડાણ ધરાવતી નથી. સી પાંસળીની સાતમી જોડ સાથે જોડાયેલી હોય છે. ડી કોઈ જોડાણ ધરાવતી નથી. તો તરતી પાંસળીઓ ફક્ત ઉરસીય કશેરુકા સાથે જોડાયેલી હોય છે. 21 નંબરનો ક્વેશ્ચન છે, બાવડામાં આવેલા અસ્થિને એ શ્રોણી અસ્થિ કહે છે, બી સ્કંધાસ્થિ કહે છે, સી ભુજાસ્થિ કહે છે કે ડી અરીય પ્રકોષ્ઠાસ્થિ કહેવાય છે. તો બાવડામાં આવેલા અસ્થિને ભુજાસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. 22 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, નીતમ મેખલાની રચનામાં બે મોટા અને વજનદાર એ ત્રિકાસ્થિ હોય છે, બી શ્રોણી અસ્થિ હોય છે, સી પૂછાસ્થિ હોય છે કે ડી એરણ હોય છે. તો નીતમ મેખલાની રચનામાં આવેલા બે મોટા અને વજનદાર અસ્થિને શ્રોણી અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. 23 ઘૂંટણની રચનામાં એ ઉર્વસ્થિ, ટીબિયા અને ઢાંકણી સંકળાયેલા છે, બી ઉર્વસ્થિ, ટીબિયા અને ફિબ્યુલા સંકળાયેલા છે, સી ઉર્વસ્થિ, ફિબ્યુલા અને ઢાંકણી સંકળાયેલા છે, ડી ટીબિયા, ફિબ્યુલા અને ઢાંકણી સંકળાયેલા છે. તો ઘૂંટણની રચનામાં એ ઉર્વસ્થિ, ટીબિયા અને ઢાંકણી સંકળાયેલા હોય છે. 24 નંબરનો ક્વેશ્ચન છે, મસ્તકમાં આવેલા સાંધા એ અંશતઃ ચલ પ્રકારના, બી ઉખડી પ્રકારના છે, સી તંતુમય પ્રકારના છે કે મિજાગરા પ્રકારના છે. તો મસ્તકમાં આવેલા સાંધા તંતુમય પ્રકારના છે, જેને સીવન સાંધા તરીકે પણ ઓળખવામાં આવે છે. 25 નંબરનો ક્વેશ્ચન, બે ક્રમિક કશેરુકાઓ વચ્ચેનું જોડાણ એ મુક્તચલ પ્રકારનું, બી કાસ્તિમય પ્રકારનું, સી તંતુમય પ્રકારનું કે ડી આંશિક ચક્રગતિ કરી શકે તેવું હોય છે. તો બે ક્રમિક કશેરુકા વચ્ચેનું જોડાણ કાસ્તિમય પ્રકારનું હોય છે. બે ક્રમિક કશેરુકા વચ્ચે કાસ્તિ આવેલી હોય છે. આગળ 26 કયા પ્રકારના સાંધા પ્રવાહયુક્ત કોટરમાં ગોઠવાયેલા હોય છે, એ ઉખડી સાંધા, બી અંશદહચલ સાંધા, સી કંદુકુલુખલ સાંધા, ડી મુક્તચલ સાંધા. તો મુક્તચલ સાંધા એ પ્રવાહી કોટરમાં ગોઠવાયેલા હોય છે. 27 એક્ટિન અને માઓસિન વચ્ચે સેતુ રચવા માટે ખાલી જગ્યાની હાજરી અનિવાર્ય છે, એ કેલ્શિયમ, સી એ પ્લસ ટુ, બી એફ ઇ પ્લસ ટુ, સી એમ જી પ્લસ ટુ, ડી ઝેડ એન પ્લસ ટુ. આન્સર આવશે સી એ પ્લસ ટુ. 28 પ્રત્યેક સ્નાયુતંતુ ખંડમાં કયા વિસ્તારો હોય છે, એ એક પૂર્ણ એ બીમ અને તેની વચ્ચે એચ રેખા, બી એક પૂર્ણ એ બીમ અને તેની પડખે આઈ બીમ એટલે કે ઝેડ સુધી, સી એક પૂર્ણ એચ રેખા અને તેના બે પડખે એ બીમ, અને ડી એક પૂર્ણ આઈ બીમ અને તેની વચ્ચે ઝેડ બીમ. તો પ્રત્યેક સ્નાયુતંતુક ખંડમાં એક પૂર્ણ એ બીમ અને તેની પડખે આઈ બીમ ઝેડ સુધી આવેલા હોય છે, એટલે કે એક પૂર્ણ એ બીમ અને બે અર્ધ આઈ બીમ આવેલા હોય છે. આગળ 29 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, સરકવાના સિદ્ધાંત પ્રમાણે સ્નાયુ સંકોચન વખતે એ એક્ટિન તંતુકો નાના થાય છે, બી માઉસિન તંતુકો નાના થાય છે, સી કોઈ તંતુકો નાના થતા નથી, ડી એક્ટિન અને માઉસિન બંને તંતુકો નાના થાય છે. તો આન્સર આવશે કે સરકવાના સિદ્ધાંત પ્રમાણે સ્નાયુ સંકોચન વખતે કોઈપણ તંતુકો નાના થતા નથી, પણ એક્ટિન તંતુકો માયોસિન તંતુકો પર સરકે છે. એને સરકવાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, પણ એમાં કોઈપણ પ્રકારના તંતુ નાના થતા નથી. 30 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, જ્યારે સ્નાયુતંતુ ખંડ સંકોચાય ત્યારે એ માયોસિન સૂક્ષ્મતંતુકો એક્ટિન સૂક્ષ્મતંતુકો પર સરકે છે, બી એક્ટિનના સૂક્ષ્મતંતુકો માયોસિનના સૂક્ષ્મતંતુકો પર સરકે છે,
सी एक्टिन अने मायोसिन एकबीजाथी विरुद्ध दिशा में सरके छे। डी एक्टिन अने मायोसिन सूक्ष्म तंतुको बन्ने स्थिर रहे छे। तो ज्यारे स्नायु तंतु खंड संकोचाय त्यारे एक्टिनना सूक्ष्म तंतुको मायोसिनना सूक्ष्म तंतुको पर सरके छे। आगळ 31 नंबरनो क्वेश्चन तमने आपेलो छे, कयुं जोड़ाण चेतोपागम प्रकारनुं छे? ए प्रेरक चेताक्ष अने चेताप्रेषक वच्चेनुं, बी मायोसिन अने एक्टिन वच्चेना सेतुओनुं, सी टी नलिकाना छेड़ा अने स्नायुतंतुको वच्चेनुं, डी प्रेरक चेताक्ष अने स्नायुतंतु वच्चेनुं। तो आंसर आवशे डी प्रेरक चेताक्ष अने स्नायुतंतु वच्चे अवकाश आवेलो होय छे, जेने चेतोपागम तरीके ओळखवामां आवे छे। तो प्रेरक चेताक्ष अने स्नायुतंतु वच्चेनुं जोड़ाण चेतोपागम प्रकारनुं होय छे। 32 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, સ્નાયુનું સંપૂર્ણ સંકોચન થાય ત્યારે સ્નાયુતંતુ ખંડમાં એ એ બિંબ નાનું અને એચ રેખા પાતળી થાય, બી એ બિંબ ઘટ થાય અને એચ રેખા અદૃશ્ય થાય, સી આઈ બિંબ નાનું થાય અને એચ રેખા પાતળી થાય, ડી આઈ બિંબ મોટું થાય અને એચ રેખા અદૃશ્ય થાય। તો જ્યારે સ્નાયુનું સંપૂર્ણ સંકોચન થાય ત્યારે એ બિંબ ઘટ થાય અને એચ રેખા અદૃશ્ય બને છે। 33 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, વિધાન એ ઘૂંટણનો સાંધો મિજાગ્રાનો સાંધો છે, તો એ સાચું વિધાન છે કે ખોટું? તો સત્ય વિધાન છે। કારણાર ઘૂંટણના સાંધાની રચનામાં ઉર્વસ્થિ, ઢાંકણી અને ફિબ્યુલા ભાગ ભજવે છે। કારણ આર ખોટું છે તો અહીંયા વિધાન એ સાચું, કારણાર ખોટું તો ઓપ્શન આવશે સી, એ સાચું અને આર ખોટું છે। આગળ 34 નંબરનો ક્વેશ્ચન છે, અગ્રોપાંગ ગમે તે દિશામાં મુક્ત હલનચલન શા માટે કરી શકે છે? એ તે ઉલુકલ પ્રકારનો સાંધો રચે છે, બી તે સ્કંદાગ્ર પ્રવર્ધ ધરાવે છે, સી તે મિજાગ્રા પ્રકારનો સાંધો રચે છે, ડી તે કુલ 30 અસ્થિઓ ધરાવે છે। તો અગ્ર ઉપાંગે ગમે તે દિશામાં મુક્ત હલનચલન કરી શકે છે, કારણ કે તે ઉલુકલ પ્રકારનો સાંધો રચે છે અને ઉલુકલ પ્રકારનો સાંધો ગમે તે દિશામાં હલનચલન કરી શકે છે। આગળ 35 નંબરનો ક્વેશ્ચન છે, ઉરસ પ્રદેશમાં શરીરની વક્ષલંબ સપાટીએ કયું અસ્થિ ગોઠવાયેલું હોય છે? એ ત્રિકાસ્થિ, બી ઉરોસ્થિ, સી પૂછાસ્થિ, ડી નાસાસ્થિ। તો આન્સર આવશે ઉરસ પ્રદેશની શરીરની વક્ષલંબ ઉરસ પ્રદેશમાં શરીરની વક્ષલંબ સપાટીએ ઉરોસ્થિ અસ્થિ ગોઠવાયેલું હોય છે। 36 ગોઠવણી કે રચનાની દ્રષ્ટિએ પરસ્પર સંબંધ ન હોય તેવી અસ્થિની જોડ જણાવો, એ ભુજાસ્થિ અને ઉર્વસ્થિ, બી સ્કંદમેખલા અને નિતંબમેખલા, સી મણિબંધાસ્થિ અને ગુલ્ફાસ્થિ, ડી શિરોધર અને પૂછાસ્થિ। તો ગોઠવણીની અને રચનાની દ્રષ્ટિએ પરસ્પર સંબંધ ન દર્શાવતી હોય એવી અસ્થિની જોડમાં શિરોધર અને પૂછાસ્થિનો સમાવેશ થાય છે। 37 મનુષ્યમાં ઉરસનું પિંજર શાનાથી બનેલું છે? એ પાંસળીઓ અને ઉરોસી, બી પાંસળીઓ અને ઉરસીય કસેરુકા, સી ઉરોસ્થિ અને ઉરસીય કસેરુકા, ડી પાંસળીઓ ઉરોસ્થિ અને ઉરસીય કસેરુકા। તો મનુષ્યમાં ઉરસનું પિંજર એ પાંસળીઓ ઉરોસ્થિ અને ઉરસીય કસેરુકાથી બનેલું હોય છે। ઉરસનું પિંજર એ પાંસળીઓ ઉરોસ્થિ અને ઉરસીય કસેરુકાથી બનેલું હોય છે। 38 આઠમી નવમી અને દસમી પાંસળીઓને સાચી પાંસળી ગણાતી નથી, કારણ કે એ તેઓ છઠ્ઠી પાંસળી સાથે જોડાયેલી છે,
बी तेओ सातमी पांसड़ी साथे जोड़ायेली छे, सी तेओ अग्यारमी अने बारमी पांसड़ी साथे जोड़ायेली छे, डी तेओ अक्षक अने उरोदर पटल साथे जोड़ायेली छे। आठमी नवमी अने दसमी पांसड़ीओने साची पांसड़ी गणाती नथी कारण के तेओ सातमी पांसड़ीओ साथे जोड़ायेली होय छे, सातमी पांसड़ी साथे जोड़ायेली होय छे। 39 नंबरनो क्वेश्चन छे, ते मनुष्य शरीरनुं सौथी मजबूत अस्थि छे, ए टीबिया, बी उर्वस्थि, बी भुजास्थि अने सी डी श्रोणी। तो सौथी मजबूत अस्थि ए टीबिया अस्थि छे। अने जो एम क्वेश्चन पूछे कि सौथी लांबू अस्थि क्यूँ, तो सौथी लांबू अस्थि उर्वस्थि कहेवाय, पण अहींया क्वेश्चन छे सौथी मजबूत अस्थि क्यूँ छे, तो सौथी मजबूत अस्थि टीबिया छे। 40 નંબરનો ક્વેશ્ચન છે, મનુષ્ય શરીરનું સૌથી નાનું અસ્થિ કયું છે, એ ચહેરામાં તાલુકીય, બી છેલ્લી આંગળીમાં અંગુલિયાસ્થિ, સી મધ્યકર્ણનું પેંગડું, ડી નાક પાસે નાસાસ્થિ કોંજી। તો આન્સર આવશે મધ્યકર્ણનું પેંગડું એ શરીરનું સૌથી નાનું અસ્થિ છે। 41 સ્નાયુતંતુક ખંડમાં એક્ટિન તંતુકના ઘટકો કયા છે, એ એક્ટોમાયોસિન અને ટ્રોપોનિન, બી એક્ટિન ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન, સી એક્ટિન અને એટીપીએઝ, ડી ટ્રોપોનિન અને એટીપીએઝ। તો સ્નાયુતંતુક ખંડમાં એક્ટિન તંતુકના ઘટકો એ આન્સર આવશે બી સ્નાયુતંતુક ખંડમાં એક્ટિન તંતુકના ઘટકોમાં એક્ટિન ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન આવશે, એટલે ઓપ્શન થશે તમારો બી। 42 ખોપરી પાંસળી અને શ્રોણી અસ્થિ સાથે વિવિધ એકમો એકમ જોડાણો મેળવતી રચના કઈ છે, એ મસ્તક, બી કરોડસ્તંભ, સી ઉરોસ્થિ, ડી આપેલ પૈકી એક પણ નહીં। તો ખોપરી પાંસળી અને શ્રોણી અસ્થિ સાથે વિવિધ એકમો જોડાણ મેળવતી રચના કઈ છે, તો આન્સર આવશે કરોડસ્તંભ। કરોડસ્તંભ એ ખોપરી સાથે પણ સંકળાયેલી છે, પાંસળીઓ સાથે પણ સંકળાયેલી છે અને શ્રોણી અસ્થિ સાથે પણ જોડાણ દર્શાવે છે। 43 નંબરનો ક્વેશ્ચન છે, ઉરસ પ્રદેશમાં શરીરની વક્ષલમ સપાટીએ આવેલું ઉરોસ્થિ કઈ પાંસળીને જોડાણ આપતું નથી। પ્રથમ ઉરસ પ્રદેશમાં શરીરની વક્ષલમ સપાટી આવેલું ઉરોસ્થિ કઈ પાંસળીને જોડાણ આપતું નથી, એ પ્રથમ બે જોડ, બી કશેરુકા કાસ્થિ પાંસળી, સી છેલ્લી બે જોડ, ડી મધ્યની ત્રીજી ચોથી અને પાંચમી જોડ। તો આન્સર આવશે ઉરસ પ્રદેશની શરીરની વક્ષલમ સપાટી આવેલું ઉરોસ્થિ છેલ્લી બે જોડ પાંસળીને જોડાણ આપતું નથી। 44 પશ્ચમણિબંધાસ્થિ અને અંગુલિયાસ્થિ વચ્ચે રચાયેલો સાંધો, એ ખલદસ્તાનો સાંધો, બી ઉખડી સાંધો, સી મિજાગરાનો સાંધો, ડી અંશતઃ જલ સાંધો। તો પશ્ચમણિબંધાસ્થિ અને અંગુલિયાસ્થિ વચ્ચે મિજાગરા સાંધો જોવા મળે છે। 45 માનવ શરીરમાં કંદુકુલુખલ સાંધાની સંખ્યા કેટલી છે, બે, બી ચાર, સી છ, ડી આઠ। કંદુકુલુખલ સાંધાની સંખ્યા ચાર છે, બે હાથના ભાગે એટલે કે ખભાના ભાગે અને બે નિતમ ઉલુખલ, બે કંદુકુલુખલ અને બે નિતમ ઉલુખલ, એટલે આન્સર આવશે 4। આગળ 46 ઉરોસ્થિ અને પાંસળી વચ્ચે રચાયેલો સાંધો, એ અચલ સાંધો, બી મુક્તચલ સાંધો, સી અંશતઃ ચલ કાસ્તિમય સાંધો, ડી આપેલ પૈકી એક પણ નહીં। તો ઉરોસ્થિ અને પાંસળી વચ્ચે રચાયેલા સાંધાને અંશતઃ ચલ કાસ્તિમય સાંધા તરીકે ઓળખવામાં આવે છે। 47 છે, સાચું વિધાન કયું છે, એ બધા પ્રચલન એ હલનચલન છે પરંતુ બધા હલનચલન પ્રચલન નથી।
तो आ पहलूँ ज विधान सत्य है, बधा प्रचलन ने हलनचलन कहवाय, परंतु बधा हलनचलन ने प्रचलन कहवाय नहीं। बधाज प्रचलन हलनचलन कहवाय, परंतु बधाज हलनचलन प्रचलन नहीं। तो आंसर आवशे ए। आगळ 48 नंबर नो क्वेश्चन तमने आपेलो छे, हलनचलन नो सौथी सादो प्रकार कयो छे? ए मानवी मां जड़वानू हलनचलन, बी मानवी मां पोपचानू हलनचलन, सी एक कोशी सजीव मां जीवरसनू भ्रमण, डी हाइड्रा मां सूत्रांगोनू भ्रमण। तो आंसर आवशे एक कोशी सजीव मां जीवरसनू भ्रमण ए हलनचलनों सौथी सादो प्रकार छे। स्नायु पेशी कया गर्भस्तर मांथी उद्भवती पेशी छे? ए बाह्य गर्भस्तर, बी मध्य गर्भस्तर, सी अंत गर्भस्तर के डी आपेल तमाम। तो स्नायु पेशी ए मध्य गर्भस्तर मांथी उत्पन्न थती पेशी छे। 50 नंबर नो क्वेश्चन छे, मानवीना श्वसन पथना अग्रभाग में धूड़ना रचकणों अने सूक्ष्मजीवोना आक्रमण ने दूर करवा कया प्रकारनू हलनचलन मददरूप छे? ए अमीबीय, बी पक्ष्मल, सी स्नायुमय, डी कोषरसीय कंकालनू। तो आंसर आवशे मानवीना श्वसन पथना अग्रभाग में धूड़ना रचकणों अने सूक्ष्मजीवोना आक्रमण ने दूर करवा माटे पक्ष्मल प्रकारनू हलनचलन मददरूप थाय छे।